बनासकांठा जिलाना डीसा शहेरमां छेल्ला 15 दिवसमां बीजीवार जाणीती कंपनीना तेलना डब्बामांथी मृत हालतमां जीवातो मळी आवे छे। अगाउ गरोड़ी तो हवे मरेलू ઉંદર મળી આવ્યું છે। આ છે દેવરામભાઈ માળી। દેવરામભાઈ માળી રિક્ષા ચલાવી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તાજેતરમાં કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનને પગલે દેવરામભાઈ માળીએ તેમના પરિવારને લોકડાઉન દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તેમના જ ભાઈ પાસેથી ઉછીના નાણાં લઈ કરિયાણું ખરીદ્યું હતું, જેમાં ડીસા જાણીતી પેઢી પરથી એક જાણીતી બ્રાન્ડનું તેલ ખરીદીને ઘરે આવ્યા હતા। દેવરામ તેલ લઈને ઘરે આવ્યા ત્યારે જ તેલમાંથી વાસ આવી રહી હતી, પરંતુ દેવરામ માળીએ આ બાબતે કોઈ જ ગંભીરતા ના લીધી અને તેલ ખરીદ્યાના 20 દિવસ સુધી તેમનો પરિવાર આ તેલ આરોગતો જ રહ્યો। ત્યારબાદ અચાનક તેમના પરિવારની તબિયત બગડવા માંડી હતી। સૌ પ્રથમ તેમની સગર્ભા દીકરીને પેટમાં દુખાવો ઉપડ્યો અને ત્યારબાદ તેમના પરિવારના અન્ય સભ્યોને પણ તકલીફ થવા માંડી હતી અને તે દરમિયાન તેલમાંથી દુર્ગંધ પણ વધવા માંડી અને ત્યારે દેવરામભાઈ માળીએ ડબ્બાને ખોલીને જોતા દેવરામ માળી ચોંકી ગયા હતા। જાણીતી કંપનીના તેલના ડબ્બામાં મરેલું ઉંદર જોવા મળ્યું હતું। ત્યારે દેવરામભાઈ માળીએ આ ડબ્બો જ્યાંથી ખરીદ્યો હતો ત્યાં બદલવા ગયા હતા। ત્યારે દુકાનદારે ડબ્બો બદલવાનો ઇનકાર કરી દીધો અને આ અંગે કંપનીનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને કંપનીનું આ બાબતે ધ્યાન દોરતા કંપનીએ ઉલટા ચોર કુટવાલકો દાંટે તે રીતે દેવરામને જે ના થાય તે કરે દેવાની ધમકી આપી હતી। ત્યારે મજબૂર અને લાચાર આશ્રમજીવી પરિવારે તેની વ્યથા કેમેરા આગળ વ્યક્ત કરી હતી। હલો સાહેબ, આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ ચાલુ મહિનાની 4 તારીખે પહેલાં તો મારું નામ દેવાનંદ નાથરો માળી છે, ડીસામાં રહું છું અને ધંધો મારો મજૂરી છે, રિક્ષા ચલાવું છું, બહુ ગરીબ પરિસ્થિતિમાં આવું છું। આ લોકડાઉનના હિસાબથી મારા ભાઈભાઈ ઉછીના 5000 રૂપિયા લઈ કે લોકડાઉન છે એટલે આપણે કરિયાણું ભેગું લાવી દઈએ, તો અહીંયા દુકાનો બધી બંધ હતી, હું બગીચે પહોંચ્યો ત્યાં પોલીસવાળા બંધ કરાવતા હતા, એટલે પહેલા દિવસે એ 4 તારીખે એક ઢેબર રોડ ઉપર કોરોનાનો કેસ આવેલો એટલે પોલીસવાળા બંધ કરાવતા, તાત્કાલિક દુકાન બંધ કરતો હતો, હું પહોંચ્યો, ભાઈ મને કીધું ડબ્બો આલો, તો એને 1580 રૂપિયા લીધા અને ડબ્બો આલ્યો, તો તાત્કાલિક હું ડબ્બો લઈને નીકળી ગયો, બિલ એમને આપ્યું નહીં અને હું લેવાનું ભૂલી ગયો, પોલીસવાળા બંધ કરાવતા હતા એ બીકથી હું નીકળી ગયો, બાજુમાંથી કરિયાણું લઈને ઘરે આવ્યો, ઘરે આવીને ડબ્બો તેલ કાઢવા માટે ડબ્બો ખોલ્યો એટલે ઘરવાળા કે બાસ આવે છે, એટલે મેં કીધું બાસ હવે કોઈ પસીના નહીં, કોઈ ગરમી નહીં હશે કે ચાલશે, મેં કીધું હેડવા દો, એમ કરતાં કરતાં અમે અઠવાડિયે 10-15 દિવસ સુધી ખા ખા કર્યું, એમ કરે 4-5 લીટર અમે ખાઈ ગયા, પછી વધારે બાસ આવવા મળી, મારી બેબલીને તકલીફ થઈ, એટલે મારી બેબલી કે આ તેલમાં કંઈ તકલીફ છે, તો મેં મોબાઈલથી લાઇટ કરીને જોયું તો અંદર કંઈ કાળું કાળું દેખાતું હતું, તો પછી મને એમ લાગ્યું કાંક છે, તો એને ચીરીને દેખ્યું તો અંદર ઉંદેરો મરેલો આવ્યો, તો સાહેબ હવે આ ઉંદેડો મરેલો આવ્યો, હવે આવું ખાવાથી અમને આ મારી બેબલીની તકલીફ થઈ છે, 2 મહિનાની પ્રેગ્નન્સી હતી, અમે સિવિલમાં ગયા, સિવિલમાં રિપોર્ટ કરાવી તો એને બરાબર હાજી ના થઈ, તો અમે પ્રાઇવેટમાં ગયા, પ્રાઇવેટવાળો કે તમે તાત્કાલિક આવી ગયા તો ઠીક છે, ને કે આને પોઈઝન થઈ જોત, મારો દીકરો 2 મરી જોત, તો હાલ એની દવા ચાલુ છે, લેબોરેટરી કરાવી છે, તો સાહેબ હવે હું ગરીબ માણસ છું, હવે આ ઉછીને પાછીને કરીને એક લોકડાઉનનો ધંધો બંધ, ઉછીને પાછીને કરીને તેલ લાવ્યું, આ બી ખરાબ નીકળ્યું, હવે આ તેલની અંદર તો હવે અમે તો ભાઈ બીમાર થયા, લોકો બીજા બીમાર ના થાય, એટલે આપના માધ્યમથી જણાવું છું કે દુકાનવાળા પણ હું ગયો હતો, દુકાનવાળો એમ કહે છે કે અમારે ભૂલ નથી તમારી ભૂલ છે, કંપની નંબર આવ્યો, કંપનીવાળો એમ કહે છે તમારથી જે થાય કરી નાખો, અમારી ભૂલ નથી, અમારે કે એવી સફાઈ થાય છે કે એક દાણો બી કીડી બી ના જઈ ગયા, તમે હાલ દેખો છો ઉંદેડો મરેલું છે છતાંય અંદર કચરો બી દેખો કેટલો છે, તો એ અમાને ખોટા ઉલ્લું બનાવે છે, આ રમેશચંદ્ર અમરલાલ શાહ બગીચા ઉપર દુકાન છે કિશન સોડાવાળાની સામે, તો આપ જણાવો હવે અમે એના માટે શું કરીએ, મેં એને વિનંતી કરી કે સાહેબ હું નાનો માણસ છું, હવે જે મારી ભૂલ નથી, ભૂલ તમારી છે, છતાં મારે કાંઈ કરવું નથી, ગરીબ માણસ છું, ખાલી ડબ્બો મને બદલીને આપી દો, હું અમે કંઈ નહીં બદલી આપીએ, ત્યાં કંપની વાત કરો, કંપનીવાળો મને આડો જવાબ આપે, તો સાહેબ અમારે ક્યાં જવું, હવે અત્યારે જે પોઝિશન ચાલે છે આ જીવાતના કારણથી જ આ કોરોનાની બીમારી આવી છે, તો હવે આ બીમારી હવે આનાથી અમે બીમાર થયા એનું શું, હાલ અમારા પાસે કાગળિયા બી છે, રિપોર્ટ બી બધું કરેલું છે, તમે એ જોઈ શકો, તમે જૂઠ નથી બોલતા। બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેર નકલી ચીજ વસ્તુનું બનાવટને લઈ બદલામ થયેલું છે। ડીસા જીઆઈડીસી વિસ્તારમાં એવી અનેક તેલ મિલો આવેલી છે જે તેલ મિલો પામ તેલ એસેન્સ નાખી જાણીતી બ્રાન્ડના કપાસિયા તેલનું ડુપ્લિકેટિંગ કરી રહી છે અને આ મિલોના સંચાલકોને હવે પ્રતિબંધ એસેન્સ પણ સ્થાનિક કક્ષાએથી જ ફ્લેવરના નામે મળી રહે છે। માત્ર થોડા પૈસા કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા આ શખ્સોને પણ જિલ્લાનું ફૂડ વિભાગ છાવરી રહ્યું છે તેવું કહેવું પણ ખોટું ના કહેવાય।
કારણ કે વર્ષમાં અનેકવાર ફૂડ વિભાગની ટીમો જીઆરડીસીમાં ગુપ્ત રીતે આવીને દરોડા પાડે છે અને માત્ર કરવા ખાતરની કામગીરી કરીને સંતોષ માનીને જતી રહે છે। જો ફૂડ વિભાગની કામગીરી એટલી સચોટ હોય તો ડીસામાં ચાલતા આ નકલી તેલના કારોબારને કેમ અટકાવી શકાતા નથી। ડીસામાં રાજકીય આગેવાનો જો લોકહિત માટે મોટી મોટી વાતો કરતા હોય તો ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાની જનતાને જે રીતે અખાદ્ય તેલ અને ઘીમાં પીરસવામાં આવી રહ્યું છે ત્યાં આ નેતાઓ કેમ ચૂપ છે। તો ડીસા હવે ક્યારે આ નકલી ચીજ વસ્તુના ઉત્પાદનના લાગેલા સિમ્બોલથી મુક્ત થશે તે એક પ્રશ્ન છે। અને ક્યારેક ગરોળી અને ક્યારેક ઉંદર જેવી મરેલી જીવાતો જો જાણીતા બ્રાન્ડના તેલમાંથી નીકળતી હોય તો ડીસા જનતાનું આરોગ્ય કેટલું જોખમમાં છે તે સમજી શકાય અને કઈ બ્રાન્ડ પર હવે ભરોસો રાખવો તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની અંદર છેલ્લા 15 દિવસમાં બે એવી ઘટના સામે આવી છે કે જેમાં ખાદ્ય પદાર્થ જે કહેવામાં આવે છે એવા ખાદ્ય તેલમાંથી અગાઉ ગરોળી મળી આવી હતી ત્યારે હવે ત્યારબાદ ઉંદર મરેલો મળી આવ્યો છે। વાત છે ડીસા શહેરમાં આવેલા સંતોષી માતાના મંદિર નજીકના વિસ્તારની કે જ્યાં એક મજૂર વર્ગના વ્યક્તિએ પોતાના પરિવાર માટે લોકડાઉન દરમિયાન કરિયાણું ભરાવવા માટે બાજુમાંથી ઉછીના પૈસા લઈ અને કરિયાણું ભરાવ્યું હતું। તે સમય દરમિયાન તેમણે એક જાણીતી કંપનીનો તેલનો ડબ્બો પણ ખરીદ્યો હતો। આ તેલનો ડબ્બો ખરીદ્યા બાદ જ્યારે તેઓ ઘરે લઈને આવ્યા ત્યારે તેમાંથી ખરાબ સ્મેલ આવી રહી હતી। શરૂઆતમાં તો તેમણે આ બાબતે દરકાર ના લીધી પરંતુ ધીરે ધીરે આ સ્મેલ વધવા લાગી અને તેમના પરિવારના સભ્યોની તબિયત પણ લથડવા માંડી। ત્યારે શંકાના આધારે તેમણે સૌપ્રથમ આ તેલના ડબ્બાનો ઢક્કણ ખોલી અને તેમાં ટોર્ચ મારી અને જોયું ત્યારે કંઈક કાળું કાળું વસ્તુ જોવા મળ્યું હતું। ત્યારબાદ તેમણે આખું ડબ્બાનું પતરું ચીરીને જોતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તેલના ડબ્બા અંદર જે કાળો પદાર્થ દેખાઈ રહ્યો હતો તે સામાન્ય પદાર્થ નહીં પરંતુ મરેલું ઉંદર હતું અને તેની બદબૂથી સમગ્ર ઘરની અંદર લોકો પરેશાન થઈ ગયા હતા। આટલું ઓછું હોય તેમ તેમની એક દીકરી જે સગર્ભા હતી તેની પણ તબિયત લથડી ગઈ હતી। શરૂઆતમાં તેને સિવિલમાં સારવાર આપવામાં આવી ત્યાં ફરક ના પડતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને સારવાર આપવામાં આવી હતી। ત્યાં તબીબે જણાવ્યું હતું કે જો આમાં પોઈઝન થવાની શક્યતા હતી અને જો સમયસર સારવાર ના આપવામાં આવી હોત તો મામલો બગડી શકે તેમ હતો। આ સમગ્ર ઘટનાને પગલે દુકાન જે ગરીબ પરિવારનો વ્યક્તિ હતા મોભી હતા તેમણે આ ડબ્બો ક્યાંથી ખરીદ્યો હતો ત્યાં જઈ તે દુકાન માલિકનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ વાત સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો અને તેમણે કંપનીનો નંબર આપ્યો ત્યારે કંપનીમાં આ બાબતે જાણ કરતાં કંપની દ્વારા પણ આ ગરીબ શ્રમિક યુવકને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અત્યારે તમે જોઈ શકો છો એ જાણીતી બ્રાન્ડનું તેલનો ડબ્બો જે અહીં પડેલો છે તમને એના સ્ટીકર પરથી ખ્યાલ આવી જાય છે કે આ કઈ કંપનીનો છે। હવે અમે તમને બતાવીશું કે આ તેલની અંદર શું પડેલું છે। તમે જોઈ શકો છો કે આ તેલમાં અંદર એક ઉંદર મરેલો પણ જોવા મળી રહ્યો છે। આ ઉંદર ત્યારનો છે જ્યારથી આ તેલનો ડબ્બો ખરીદવામાં આવ્યો હતો અને તેવું આ પરિવાર જણાવી રહ્યો છે। આ તેલના ડબ્બાનો લગભગ 5-6 કિલો જથ્થો આ પરિવારોએ આહારમાં વાપરી દીધો છે અને ત્યારબાદ તેમની તબિયત લથડતા તેમણે જ્યારે આ તેલનો ડબ્બો ચીર્યો ત્યારે આ ડબ્બામાંથી મરેલો ઉંદર મળી આવ્યો હતો। ત્યારે ડીસા શહેરના જીઆરડીસી વિસ્તારમાં એવી અનેક તેલ મિલો આવેલી છે જે જાણીતી બ્રાન્ડનું ડુપ્લિકેટિંગ કરતી હોય છે। અગાઉ ડીસા શહેરની રત્નાકર સોસાયટીમાંથી એક મરેલી ઘરોળી સામે આવી હતી તો ત્યારે આજે વાત કરીએ તો આજે તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર સામે આવ્યો છે। માં ઉંદર નીકળતા આ પરિવારના સભ્યો બીમાર પડી ગયા છે પરંતુ સમયસર આ પરિવારના મોભીને જાણ થતાં તેમણે તો આ ડબ્બો ખોલ્યો ત્યારે તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમાં ઉંદર મરેલો છે। જો તે ના આવ્યો હોત તો મોટી જાનહાનિ થવાની પણ શક્યતા હતી ત્યારે આ બાબતે જિલ્લાનું ફૂડ વિભાગ સહિત કલેક્ટર દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।